ડાંગ જિલ્લાના વઘઈ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 221 આદિવાસી યુગલો લગ્ન ક્રાંતિથી જોડાયા હતા। વઘઈના બિરસા મુંડા ગ્રાઉન્ડ ઉપર શ્રી બજરંગી સાર્વજનિક મંડળના સહયોગથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ગામડાઓમાંથી 221 જેટલા યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જેમાં કન્યાઓને આયોજકો તરફથી ઘર વખરીની ચીજ વસ્તુઓ કરિયાવર પેટે દાનમાં આપવામાં આવી હતી। આજે વઘઈ ગામમાં ડાંગ જિલ્લાનું આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ 2022નું આયોજન થઈ રહ્યું છે। આ આદિવાસી સમૂહ લગ્ન મહત્ત્વ એવું છે કે ગરીબ આદિવાસી લોકો હોય કે જે લગ્નથી વંચિત છે એવા લાભાર્થી ભાઈઓ કે એ લોકો લગ્નથી વંચિત ના રહી જાય, એની સંતાનો પણ લગ્નથી વંચિત ન રહી જાય, એટલા માટે સમૂહ લગ્નનું આયોજન ગુજરાત રાજ્ય સરકારના તત્કાલીન જે તે સમયના માન્ય નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણા અને પ્રોત્સાહનથી આદિજાતિ વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય તરફથી પ્રોત્સાહિત આ કાર્યક્રમ ચાલે છે। એમાં શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ઢવલીદોડ ડાંગ સંસ્થા છેલ્લા 2001 થી 2022 સુધીમાં 10,500 જેટલા યુગલોનું સમૂહલગ્ન કરેલ છે અને આજે આ વઘઈ ગામમાં વઘઈ નગરમાં આજે સમૂહલગ્નનું આયોજન થયું છે। એમાં 301 લાભાર્થીનું આયોજન આપણે કર્યું હતું, એમાં લાભાર્થી ભાઈઓ દૂર દૂરથી આવી રહ્યા છે, હજુ બી આવી રહ્યા છે, માટે આજના ખૂબ મોટો કાર્યક્રમ। આજના જમાનામાં દેખાદેખીનો જમાનો છે, ખૂબ ખર્ચાળ લગ્નનો સમય છે, ત્યારે સ્પર્ધામય જમાનામાં ગરીબ માણસ લગ્ન કરી ના શકે એવા સમયે તમામ વર્ગને સાંકળી લઈને સમૂહ લગ્નનું આયોજન કરાય છે, જેથી દરેક વંચિત સમાજનો નાગરિક પોતે લગ્ન કરી પોતાનું જીવન સુખમય કરી શકે એના માટે સમૂહ લગ્નનું આયોજન થાય છે।